ભારતના દરિયા કિનારે ઘૂસણખોરી રોકવા અને દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોને બચાવવા માટે એક સેના, જેમને દરિયાના પ્રખર પ્રહરી કહેવામાં આવે છે, જે સતત પાણીમાં થતી હિલચાલ પર બાજ નજર રાખે છે, જેમનો મોટો છે વ્યમ રક્ષામ, એટલે કે તમારી રક્ષા. જી હા, આ છે દરિયાના પાણીમાં ભારતની રક્ષા કાજી. તત્પર રહેતું ભારતીય તટ રક્ષક દળ એટલે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને તેના જાંબાજ જવાનો. જમીન અને આકાશમાં સજ્જ રહેનાર આર્મી અને એરફોર્સ સેના તો ભારતની શાન છે, પરંતુ શું તમે જાણો છો, ભારત અને ખાસ કરીને ગુજરાતને મળેલ સૌથી લાંબા દરિયા કિનારામાં ઘૂસણખોરો અને દાણચોરી રોકવા સાથે સાથે ભારતના માછીમારોની સુરક્ષા કરવાની સુરક્ષા કોણ સંભાળે છે? જી હા મિત્રો, વ્યમ રક્ષા એટલે કે અમે તમારી સુરક્ષા માટે ના ધ્યેય સાથે સજ્જ રહેતું ભારતીય તટરક્ષક દળ એટલે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ, જેમની સાથે એક નાની સફર દ્વારા તેમના કાર્ય અને તેમના દ્વારા કરવામાં આવતા દેશની સુરક્ષા માટેના વિવિધ ઓપરેશનની નજીકથી ઝીણવટભરી માહિતી સાથે જાણવાનો અવસર પ્રાપ્ત થયો. દેશમાં દુશ્મન કોઈપણ રીતે ઘૂસણખોરી કરવા તત્પર બનતો હોય છે ત્યારે દરિયાઈ માર્ગે આ ઘૂસણખોરીને રોકવા દરિયાઈ સીમાના જાંબાજ રક્ષક પોતાની બાજ નજરો દ્વારા દુશ્મનોને અસામાજિક પ્રવૃત્તિ, દાણચોરી અને ઘૂસણખોરી રોકવા 24 કલાક દરિયાના ઉછળતા મોજા વચ્ચે સક્રિય અને સજ્જ બની માં ભારતીની રક્ષા કાજે રક્ષા કરવા તત્પર રહેતા હોય છે. સવાર હોય કે સાંજ, દિવસ હોય કે રાત, ઠંડી હોય કે ગરમી, કે પછી હોય કે વરસાદ, ગુજરાતના દરિયા કિનારાને અડીને આવેલ નાપાક દેશ પાકિસ્તાનના કારા કારનામાઓને નસ્તે નાબૂદ કરવા ભારતીય તટરક્ષક દળ હંમેશા સજ્જ રહે છે અને દુશ્મનના દાંત ખાટા કરે છે. એ તો ઠીક, પરંતુ દરિયામાં માછીમારી કરવા ગયેલ ભારતીય માછીમારોની સુરક્ષાની જવાબદારી સાથે દરિયામાં પ્રદૂષણ રોકવાની પણ અગત્યની જવાબદારી તેઓ નિભાવે છે. અગમ્ય સાહસ, જાંબાજ મનોબળ, સજાગ નજર, ગમે તેવી પરિસ્થિતિમાં લડવા તત્પર અને સજ્જ રહેતા જવાનો અને અધિકારીઓ તેમજ અત્યાધુનિક ટેકનોલોજીથી સજ્જ જહાજ, દુશ્મનોને પાછા ધકેલવા આધુનિક હથિયારોથી સજ્જ વિમાન અને હેલિકોપ્ટર, હવાની ગતિ સાથે ચાલતી આધુનિક એરક્રાફ્ટ દ્વારા જેઓ દરિયાઈ સીમાની રક્ષાની જવાબદારી નિભાવે છે અને દુશ્મનોને પોતાના દેશ વિરોધી કારા કરતૂતોને નષ્ટ કરી ભારતની દરિયાઈ સીમાની રક્ષા કરવાની સંપૂર્ણ જવાબદારી નિભાવે છે, તે શ્રેય આ ભારતીય તટરક્ષકને ફારે જાય છે, જેના માટે ભારતના દરેક નાગરિક માટે ગર્વ સમાન છે. અમને ગર્વ છે દરિયાઈ સીમાના પ્રખર પ્રહરી ભારતીય તટરક્ષક દળ માટે, કે જેના થકી દેશની દરિયાઈ સુરક્ષા તેમના હાથોમાં છે. એક સલામ ભારતીય તટરક્ષક કે નામ. બ્યુરો રિપોર્ટ, ZS TV. सेंसर जो रडार की चेन है उससे हम लोग सर्विलेंस और सर्च एंड रेस्क्यू एंड पोल्यूशन रिस्पॉन्स की ड्यूटी कर रहे हैं. चैलेंजेस अगर आप कहें तो हम चैलेंजेस सेक्शन से भागते हैं. सर्विलेंस के लिए हमारा एक SOP है जिसके हिसाब से हम लोग सर्विलेंस करते हैं. सर्च एंड रेस्क्यू के लिए MRCC मेरीटाइम रेस्क्यू कोऑर्डिनेशन सेंटर है, उसका सब सेंटर पोरबंदर में है और कोई भी डिस्ट्रेस जब होती है तो हमारा हर समय 24/7 एक एयरक्राफ्ट और एक शिप स्टैंड बाय रहता है टू अंडरटेक दिस रेस्क्यू ऑपरेशन. और उसके अलावा हम लोग पोल्यूशन रिस्पॉन्स के लिए भी सर्विलेंस करते रहते हैं. उसका पैटर्न होता है जो जिससे हम लोग मॉनिटर करते रहते हैं, जो हमारी अलग अलग ड्यूटीज हैं उसके लिए. हमारी बेसिक ट्रेनिंग इंडियन नेवल एकेडमी में हुई है. 6 महीने की एक बेसिक ट्रेनिंग होती है जो बहुत ही रिगरस होती है. हमें हर तरीके के उसमें ट्रेनिंग दी जाती है, रगड़ा दिया जाता है, परेड कराई जाती है, गन्स चलाना सिखाया जाता है, जंगल में कैसे सर्वाइव किया जाता है ये चलाना सिखाया जाता है ताकि आप एक बेसिक फौजी बन सको. 6 महीने की उस ट्रेनिंग के बाद हम एक जनरल ड्यूटी ऑफिसर हैं. हमें हर तरीके के काम हर फील्ड में काम करना होता है, तो उसके लिए हमारे अलग अलग ट्रेनिंग स्कूल्स हैं. कोचीन में है, मुंबई में है, जामनगर में है. हर प्रकार के हमें कुछ कुछ दिनों की ट्रेनिंग वहाँ दी जाती है. इसके बाद जब हम अपॉइंटमेंट्स में आते हैं
तो उसमें हम उस अपनी ट्रेनिंग का इस्तेमाल कर सकते हैं। અમે અમારા પ્રગતિના સોપાન સમા વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ વસુંધરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451